વેલકમ ટુ અશ્વમી વિદ્યાલય માય સેલ્ફ ફિરદોસ એક. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 8 ના રિવિઝનની જે બ્લુપ્રિન્ટ છે તેમાં સેક્શન બી વિશે અભ્યાસ કરીશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણું સેક્શન બી. મિત્રો, સેક્શન બી ની અંદર આપેલા પ્રશ્નો આ પ્રમાણે છે. ફર્સ્ટ છે, સે વેધર ધ ફોલોઈંગ આર ટ્રુ ઓર ફોલ્સ. બીજો પ્રશ્ન છે, માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધી સેન્ટેન્સીસ. થર્ડ છે, માર્ક ટી ફોર ટ્રુ ઓર એફ ફોર ફોલ્સ ઇન ધ બ્રેકેટ અગેન્સ્ટ ઇચ. અને ફોર્થ નંબર ક્વેશ્ચન છે, ગુજરાતીમાં આપેલ તુલનાત્મક વાક્યોને અંગ્રેજીમાં લખો. તો આ ચાર પ્રશ્ન તમારા સેક્શન બી ના છે, તે વન બાય વન આપણે એના વિશે સ્ટડી કરીશું. તો ચાલો ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ. શે વેધર ધ ફોલોઈંગ આર ધ ટ્રુ ઓર ફોલ્સ, જે તમારો પેજ નંબર 9 ઉપર પ્રશ્ન આપવામાં આવ્યો છે. તો ચાલો મિત્રો ઓપન કરો પેજ નંબર 9, જે આપણા પીરિયોડિક ટેસ્ટ માંથી લેવામાં આવ્યું છે. આ રહ્યો પેજ નંબર 9. See whether the following are true or false. Okay, chalo start kariye. After three questions, a contestant will be free from Miss Tick Tick. Okay, to aa sentence true che ke four ke kya kitla prashna pachi three question pachi je tick tick che te tenathi contestant free thai jay che. To aa sentence true che. સેકન્ડ છે, દેર ઇઝ અ હેલ્પલાઇન થ્રુ વિચ વી કેન ટોક ટુ અ પર્સન. તો ટ્રુ છે સેન્ટેન્સ, તો આપણે આવી રીતે ટ્રુ લખીશું. થર્ડ છે, ધ એક્સપર્ટ ઇઝ એન ઇંગ્લિશ ટીચર. તો આ સેન્ટેન્સ છે ફોલ્સ. ત્યારબાદ છે, મિસ્ટર બ્રાઇટ ગિવ્સ 1 મિનિટ ટુ ધ કન્ટેસ્ટન્ટ. તો આન્સર છે ટ્રુ, આ સેન્ટેન્સ પણ સાચો છે. તો ટ્રુ. ત્યારબાદ છે, મીરાબાઈ વ્રોટ ગુજરાતી પોએમ ગ્રામ માતા. તો સેન્ટેન્સ કેવો છે? ફોલ. મીરાબાઈ લખી હતી ના, તો આ સેન્ટેન્સ કયું છે? ફોલ્સ છે. ઓકે, તો આ હતો આપણો પ્રશ્ન, સે વેધર ધ ફોલોઈંગ આર ટ્રુ ઓર ફોલ્સ, જે તમારે આ પ્રમાણે આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે તે સાચો હોય તો ટ્રુ અને ખોટો હોય તો ફોલ્સ તમારે લખવાનો રહેશે બ્લેન્ક ની અંદર. ત્યારબાદ તમારો પ્રશ્ન છે, માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધી સેન્ટેન્સીસ. મિત્રો, આ પણ તમને તમારી યુનિટ 2 ની અંદરથી લેવામાં આવ્યું છે. ઓકે, તો તમને યુનિટ 2 ની અંદર જ આ પ્રશ્ન મળશે, સેકન્ડ નંબર વાળો. ઓકે, તમારી બ્લુ પ્રિન્ટ ની અંદર પાછળ લખી દેજો ક્વેશ્ચન નંબર 2, જે સેક્શન બી માં પૂછવામાં આવ્યું છે. તે પણ તમારો પીરિયોડિક ટેસ્ટ નો પ્રશ્ન છે. Mark true or false for these sentences. Use T mark for true and F for false. Okay? So, chalo juo ahi. Tansen agree that he was the best singer. True che ke false sentence to? False. Sant Haridas live in a hut. True. Itla apne T lakhyu. Sant Haridas come to Akbar's court. False. Sant Haridas could not sing well. False. Tansen made some mistakes deliberately. To a sentence આવશે true. અને ત્યારબાદ છે 6 નંબર નો, the king agreed that Sant Haridas was a wonderful singer. તો આ સેન્ટેન્સ આવશે true. ઓકે, તો આ હતા આપણા true or false. ત્યારબાદ છે, mark T for true or F for false in the brackets against each. જે પ્રશ્ન તમને પેજ નંબર 26 ઉપર જોવા મળશે. તો ચાલો જોઈએ 26 ઉપર. Mark T for true or F for false in the bracket against each. Okay, તો ચાલો સ્ટાર્ટ કરીએ. નંબર 1 છે, ટીના વિઝિટેડ ધોલાવીરા. ટીના વિઝિટેડ ધોલાવીરા. તો આ સેન્ટેન્સ ટ્રુ છે કે ફોલ્સ? તો ફોલ્સ, એટલે આપણે F લખીશું. ત્યારબાદ છે, મીના વિઝિટેડ ધ ટ્રેડ ફેર ઇન માર્ચ 2014. તો આ સેન્ટેન્સ ટ્રુ છે કે ફોલ્સ? તો ફોલ્સ આ બી છે. ત્યારબાદ છે, મીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ. ટ્રુ કે ફોલ્સ? તો ફોલ્સ.
ક્યાર બાદ છે ધ ટ્રેડ ફેર વોઝ ઇન હાલોલ. આ સેન્ટેન્સ પણ ફોલ્સ છે, આપણે લખ્યું એફ. અને ત્યારબાદ છે મીના એટ જલેબીઝ, તો આ સેન્ટેન્સ ટ્રુ છે કે ફોલ? ફોલ. મિત્રો અહીં તો બધા જ સેન્ટેન્સીસ ફોલ છે. ઓકે, તો આ હતું આપણું પ્રશ્ન સેક્શન બી નું. ત્યારબાદ છે ગુજરાતીમાં આપેલ તુલનાત્મક વાક્યોને અંગ્રેજીમાં લખો. ઓકે, આ પ્રશ્ન તમને તમારી નોટબુક ની અંદર જોવા મળશે. આ રહ્યું ગુજરાતીમાં આપેલા તુલનાત્મક વાક્યોને અંગ્રેજીમાં લખો. તુલનાત્મક એટલે કે કમ્પેરિઝન. ઓકે, કમ્પેરેટિવ ડિગ્રીનો અહીં યુઝ થયો છે. ફર્સ્ટ છે સી જેવું બહાદુર, એટલે શું કહેવાય? એઝ બ્રેવ, બહાદુર એટલે કે બ્રેવ. એઝ અ લાયન, લાયન એટલે કે સિંહ, લાયન સિંહ જેવું બહાદુર. તો આ રીતે લખાય છે તુલનાત્મક વાક્ય, એઝ બ્રેવ એઝ અ લાયન. ત્યારબાદ છે ગાય જેવું ઉપયોગી, તો આવશે એઝ યુઝફુલ એઝ અ કાઉ. ત્યારબાદ છે માખી જેવું વ્યસ્ત, એટલે એઝ બીઝી એઝ અ બી, બી એટલે કે માખી. વરુ જેવું ભૂખ્યો, ભૂખ્યો એટલે હંગ્રી. વરુને ઇંગ્લિશમાં કહેવાય વોલ્ફ, એઝ હંગ્રી એઝ અ વોલ્ફ. ત્યારબાદ છે દેડકા જેવું બેડોળ, એટલે આવશે એઝ અગલી, અગલી એટલે કે બેડોળ. એઝ અ ટોડ, ટોડ એટલે કે દેડકા. ઓકે, તો આ હતું ગુજરાતીમાં આપેલા તુલનાત્મક વાક્યોને અંગ્રેજીમાં લખો પ્રશ્ન. ઓકે, તો મિત્રો આ હતી આપણી બ્લુ પ્રિન્ટના બેઝ પર રિવિઝન કોનું? તો સેક્શન બી નું. તો આ રીતે તમારે પણ સ્ટડી કરવાનું છે અને આન્સર બરાબર લર્ન કરવાના છે. ઓકે, સો બાય બાય, ટેક કેર, થેન્ક યુ.